હાલો બાળ મિત્રો ધોરણ સાત સામાયિક મૂલ્યાંકન કસોટી ગણિત ડિસેમ્બર બે હજાર વીસ આપ આ પ્રશ્નપત્ર આપેલ છે ચાલો તમે એકમ કસોટીની બુકમાં લખી દીધું હશે લખાઈ ગયા બાદ ચેક કરી લેજો અને જો ભૂલ હોય તો તમે નોટબુકમાં નોંધી લેજો ચાલો તો આ પ્રશ્નપત્ર છે પ્રશ્ન એક નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો હું પછી બતાવું હા ગણતરી ચાલો પ્રશ્ન બે નીચેના જવાબ પ્રશ્નોના જવાબ આપો એમાં આપણે ચાર પ્રશ્નોના જવાબ આપવાના છે ચાલો પ્રશ્ન ત્રણ નીચે આપેલ નીચેના દાખલા ગણો આ બે દાખલા ગણવાના છે ચાલો પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો ત્રણના આપણે લખવાના છે જો પ્રશ્ન પાંચ એમાં પણ ત્રણ પ્રશ્નોના જવાબ લખવાના છે આ રીતનું પેપર છે હવે એ પેપરને આપણે અહીંયા ગણતરીના રૂપા રૂપે જોઈએ મેં અહીંયા ગણતરી કરીને મૂકેલી છે જુઓ દાખલા નંબર એક એનો જવાબ છે માઉસ દાખલા નંબર એકનો બે એને પણે બે બે જેમ એક લખાય ચાલો ગણતરી જોતા જજો હા ચાલો દાખલા નંબર એકનો ત્રણ બે અરે પાંચ લીટરથી બસો પચાસ કેમીનું અંતર કાપી શકાય આ રીતેની ગણતરી છે ચાલો હવે આગળ પ્રશ્ન બે ફક્ત જવાબ જ છે પ્રશ્ન પેપર તમારા હાથમાં છે તો ચાલો એક એકને આ રીતે ગણાય ટકા ટકા કાઢવા માટે સોનો ઉપયોગ થાય ને એટલે સોનો ઉપયોગ કરીને ગણતરી લીધેલી છે ચાલો બેની ગણતરી જોઈ લેજો ચાર ટકા ત્રીજો દાખલો બીજાનો ત્રીજો તો સૂન પોઈન્ટ ચાર ચોથો દાખલો છત્રીસ ચાલો ગણતરી જોઈ હવે આગળ પ્રશ્ન ત્રણ ફક્ત ગણતરી છે પેપર આગળ છે નફા નફાનું છે સૂત્ર છે નફો ગુણ્યાસો ભાગ્યા મૂકી એ સૂત્ર કાઢીને આપણે ટકા કાઢેલા છે હા ટકા કાઢવા માટે તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત એટલે આપણને પાંચસો રૂપિયા નફો મળ્યો છે હવે ટકા નફો બનાવવા નફોનો ટકામાં રૂપાંતર કરવા માટેનું સૂત્ર છે તો આપણને મળે છે પચીસ ટકા તો રમીલાને કેટલા ટકા મળે પચીસ ટકા ચાલો બે અહીં સાદું વ્યાજ આપેલું છે વ્યાજ શોધવાનું છે એટલે આ સાદુ વ્યાજનું સૂત્ર છે આ બરાબર પીઆર ચાલો હવે સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા ગણીએ જે રકમ આપેલી છે એન શેદમાં સો મૂકીને તો ચોવીસો રૂપિયા આઈ મળ્યું કેટલું મળ્યું ચોવીસો આઈ એટલે કે વ્યાજ મળ્યું આપણને ચાલો હવે વ્યાજ મુદ્દલ તો વ્યાજ વત્તા મુદ્દલ બરાબર ચોવીસો વ્યાજ વત્તા દસ હજાર વ્યાજ મુદ્દલ બરાબર બાર હજાર ચારસો જેમીનીને કેટલા ચૂકવવા પડે જેમીનને બાર હજાર ને ચારસો આ બધા પ્રશ્ન નંબર ચાર છે ચાલો તો આના પણ પ્રશ્નના જવાબ આપવાના છે તો આન્સર આવ્યા છે ઓછા એક પોઈન્ટ એક ચતુર્થાંશ આનો આ સંખ્યા છે એમાંથી તમે કોઈ પણ બે લખી શકો અથવા બેથી વધારે પણ લખી શકો ચાલો હવે ફ પ્રશ્ન પાંચ ફક્ત જવાબો છે કોઈ પણ સંખ્યા તેમના વ્યસ્ત સંખ્યા સાથે ગુણાકારની કિંમત એક હોય છે જો કેમ આ મેં એક્ઝામ્પલ આપેલું છે કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા તે ગુણો તો જવાબ એક જ મળે છે ચાલો સરવાળો કરો આનો જવાબ આવે છે હે જો તેર નો સષ્ટ ચાલો ગુણાકાર કરો તો આનો ગુણાકાર સીધો જ છે નવસો ચોપન અગિયાર પંચે પંચાવન હા ચાલો આ રીતે આ રીતે પેપર તમારું સોલ્વ કર્યું ચાલો સરસ સમજ પડી હવે આભાર તમારો ખૂબ ખૂબ મારા શૈક્ષણિક નવા વિડીયો જોવા માટે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો તથા બે લાયકન દબાવજો જેથી સીધા તમને વિડીયો જોવા મળશે થેન્ક્સ બાર દોસ્તો ખૂબ ખૂબ આભાર